नमस्ते विद्यार्थी मित्रों, श्रीजी विद्यालय ऑनलाइन एजुकेशन में आपनु स्वागत है। आज हूँ तमने धोरण 6 नी अंदर 17मो पाठ सुगंध कच्छनी समझावीश। तो तेमना लेखिकानो परिचय मेळी तो एमनो लेखिकानु नाम है डॉक्टर दर्शनाबेन धोड़किया, जेमनो जन्म 11/1962 में थयेलो हतो। डॉक्टर दर्शनाबेन चमरलाल धोड़किया जन्म कच्छ जिल्लाना भूज में थयेलो छे। तेमणे नरसिंह चरित्र विमर्श, महाभारत चरित्र विमर्श, आठे पोर, आनंद रे, परिचय पर्व जेवा 14 पुस्तकों लख्या छे। हाल तेओ कच्छ यूनिवर्सिटी में भाषा भवन में गुजराती विभागना अध्यक्ष अने प्रोफेसर तरीके नी सेवारत करे छे। डॉक्टर जयंत खत्री, बकुलेश पारितोषिक, डॉक्टर प्रमोद कुमार पटेल विमेजन पारितोषिक तेमने प्राप्त थयेला छे। आ एकम में पत्रना माध्यम थी कच्छ में जोवालायक स्थळों नी माहितीनु रसप्रद शैली में वर्णन करेलू छे। कच्छनी भौगोलिक स्थिति पर सुंदर रीते आलेखेली छे। प्रस्तुत एकम आपणे कच्छनी विशेषतानो परिचय करावे छे। तो जो आपणे सुगंध कच्छनी ए जे पत्रलेखन छे ए एमना जे लेखिका छे डॉक्टर दर्शनाबेन ढोड़किया ए आपणे अहीं ભુજના જ છે અને આપણે એનો ગર્વ અનુભવ કરી કે જે આપણા કચ્છના જે લેખિકા છે એનો જ લેખ કે એનો જે પત્ર છે એ આપણે ભણવામાં આવે છે। તો આપણે પહેલાં પણ જોયું હતું કે પત્ર લેખન લખતી વખતે જમણી બાજુ એમનું સરનામું અને ડાબી બાજુ સંબોધન આવે છે। તો પત્ર ની આપણે શરૂઆત કરીએ તો ડૉક્ટર દર્શનાબેન ધોળકિયા એમનું પહેલે નામ લખેલું છે, પછી એનું સરનામું છે ન્યૂ મીટર રોડ પેરિસ બેકરી પાસે ભુજ કચ્છ, તારીખ છે 12/7/2011। આ એમનું ખુદનું સાચું જેના ઘરનું સરનામું આપેલું છે। પછી અહીંયા સંબોધનમાં લખે છે કે પ્રિય સૌમિત્રી, મોટી બહેનને ખૂબ વહાલ, થોડા સમય પહેલાં જ પૂર્ય થયેલા લાંબા વેકેશન યાદ હજુ પણ તને સતાવતી હશે ખરું ને, વળી આવનાર દિવાળી વેકેશનમાં થનારા કાલ્પનિક પ્રવાસના સપના તારી રાત્રિને મીઠી બનાવતા હશે કે હમણાં જે આપણે વેકેશન માણ્યું તો એમની તને યાદ આવતી હશે અને હવે જ્યારે દિવાળી હવે આવતી દિવાળીમાં કે જ્યારે પ્રવાસ જવાનું છે તો એના માટેના એમ કે ક્યાં જાઉં છું તો એના કલ્પનામાં તારી રાત્રિ મીઠી બનાવતી હશે। આગળ કહે છે કે હા જો એ જ સંદર્ભમાં મને સૂજ્યું કે આવનાર દિવાળી વેકેશનમાં તું તારી મોસાળની ભૂમિ કચ્છમાં પ્રવેશ આવી અને આપણા કચ્છની ભૂમિનો તેમની સાંસ્કૃતિક પરિચય મેળવે તો કેવું ચાલ, તને એવું મન થાય છે એ માટે આપણે કચ્છની વાતો કરી। હવે એમ કે છે કે તને જો દિવાળી વેકેશનનું તું બીજું સ્થળ ગોતો તો એના કરતાં તું આ દિવાળી વેકેશનમાં તું તારા મોસાળને અહીંયા કચ્છ આવ કે અહીંયાની જે કચ્છનો વારસો કે સાંસ્કૃતિક વારસો કે કચ્છનો પરિચય હું તને આજે કરાવું છું। તને થશે કે એવું તે શું છે કચ્છની ભૂમિમાં, અત્યાર સુધી તો એ કચ્છ પ્રદેશ તરીકે ઓળખાતો પ્રદેશ હતો, હજુ હમણાં સુધી બહારથી આવતા લોકો માટે કચ્છ એક અજાણ્યો અને સજારૂપ લાગે તેવો પ્રદેશ હતો, પણ ખરેખર જે લોકો કચ્છમાં આવ્યા, કચ્છને માણ્યો, તેમને સત્ય સમજાયું, એ સૌ કચ્છ પ્રદેશમાં પ્રેમમાં પડી ગયા ને આવા પ્રદેશની ભૂમિને તું પણ ઓળખી જાણે એના માટે કરી અને તને આ પત્ર લખવા બેસી ગઈ। હવે એમ કહે છે કે તું આ ફેરે દિવાળીના અહીંયા વેકેશનમાં કચ્છમાં આવ, હવે તને એમ થશે કે કચ્છ એટલે શું, શું કામ કે અત્યાર સુધી તો કચ્છને કેવો તો અજાણ્યો પ્રદેશ કે કોઈને ખબર ન હતી કે કચ્છ પ્રદેશ ક્યાં આવેલો છે, કચ્છ પ્રદેશની શું છે, તો એમ જ સમજતા હતા કચ્છ પ્રદેશ એટલે કે એક રણ પ્રદેશ જેવો અજાણ્યો પ્રદેશ હતો અને બીજું સજારૂપ। હવે આપણે પ્રશ્ન થશે કે કચ્છ પ્રદેશને સજારૂપ કેમ કહેવામાં આવે છે, તો જે સરકારી કર્મચારી હોય એમને કોઈ પણ કારણસર એમને એમ કોઈક સરકારી કામમાં કાંઈ પણ ભૂલ થઈ ગઈ હોય તો એના સજારૂપે એમને સસ્પેન્ડ કરી અને એમને છે ને કચ્છમાં મૂકી દેવામાં આવતા કે એ પ્રદેશ છે સુનસાન પ્રદેશ છે, એમાં કાંઈ છે નહીં, તો એમને ત્યાં મૂકી દેતા, એટલે એના માટે એને સજારૂપ કહેવામાં આવ્યો છે। અને એમ કહે છે કે એવી રીતે સમજતા હતા પણ હકીકતમાં તું અહીંયા કચ્છને આવ, કચ્છને જોઈશ, કચ્છને માણીશ તો તને કચ્છ પ્રત્યે પણ પ્રેમ થઈ જશે, એવી અહીંયાની કચ્છની ભૂમિ છે। ભાઈ સૌમિત્રી, કેવો છે આપણો આ પ્રદેશ, ધીંગી ધરા, ધીંગા ધોરી, ધીંગા બોલ, ધીંગી બોલી જેવું વિધાન કચ્છ માટે વપરાયું છે। ભારતનો એક વિશિષ્ટ પ્રદેશ એટલે કચ્છ, પ્રાચીન સમયમાં ભારત પ્રદેશ કરવા માટે કચ્છ
प्राचीन समय में भारत ना प्रवेश करवा माटेनो एक प्रदेश हो तो ई शू हतो कच्छ हतो अने आपणा कच्छनी भूमि केवी छे तो एनी धींगी धींगी एटले के मजबूत एटले के एम कहेवा मांगे छे के कच्छनी जे जमीन धरा एटले के जे जमीन छे ए पण मजबूत छे एमना मार्गो पछी एमनी बोली एनी रहेणी कहेणी एमना जे बोल प्रेम ए बधुं एम के कच्छनो माणवा जेवुं छे एटले तो एम के छे के तू पण अहींया कच्छमां आव अने प्राचीन समय में तो जे कच्छ हतो ई भारतनो प्रवेश द्वार पण गणवामां आवतुं पश्चिम भारतनो प्रवेश द्वार गणातुं अने समुद्र रण पर्वतथी वीटरेला प्रदेशनी विशेषता न्यारी छे कि चारेक ओर कच्छनी आजूबाजू शुं छे तो एक ओर समुद्र आपेलो छे तो एक ओर रण प्रदेश छे तो बीजुं शुं छे चारेक ओर पर्वत छे तो पर्वतथी वीटरेला कच्छनी अहींया विशेषता जे खाखी अनेरी छे न्यारी छे। कच्छ प्रदेश में तो बस के ट्रेन बने द्वारा आवी सके छे मात्र गुजरात में ज नहीं पण भारतना बीजा नंबरना सौथी मोटा जिला कच्छ में पूर्वथी पश्चिम फरता कुल 9 कलाक जेटलो समय लागे छे एटले अहीं एम कहेवा मांगे छे कि आपणो कच्छ प्रदेश छे ए केटलो मोटो हशे विशाळ छे एम के आपणे एम के कहे छे कि जो आपणे कच्छ आवुं होय तो आपणे बस द्वारा पण आवी शकीए छीए ट्रेन द्वारा पण आवी शकीए छीए ने हवे तो विमाननी उड्डयननी पण सेवा मौजूद छे तो आपणे एना द्वारा पण कच्छ आवी शकीए छीए अने एम कहे छे कि गुजरातमां ज नहीं आखा भारतनी अंदर बीजो नंबरनो जिल्लो होय तो कोण छे आपणो कच्छ छे अने फरता एमने पूर्वथी पश्चिम सुधी आखा कच्छने फरता पण 9 कलाक जेटलो समय लागी जतो होय छे। कच्छमां 2 रण छे नानुं रण अने मोटुं रण आ रणनी विशेषता शी छे खबर छे एमां देखीती रीते क्यांय रणना लक्षणो नथी अहीं क्यांय तमने रेती जोवा मळशे नहीं आखी दुनियामां रणोथी आपणो रण ए रीतना जुदो पड़े छे अहीं वर्षोमां 8 महीना दरमियान दरियानो पाणी होय छे अने 4 महीना रण सुकायतुं होय छे। कच्छमां प्रवेश करवा माटे सुरबारीनो पुल तैयार करवामां आव्यो छे वर्षो पहेला कच्छ चारे तरफथी पाणीथी घेरायेलो एक बेट हतो तेमनो आकार कांचबा जेवो लागतो होवाथी तेमनुं नाम कच्छ पाड्युं એવી માન્યતા છે। ભૂસ્તરીય હલચલથી કચ્છની ધરતી સમુદ્ર તટ પરથી ઉપર આવતી થઈ અને ઉત્તરનો ભાગ પાણી વગરના રેતી અને વગરના સપાટ રણમાં પરિવર્તન થયું। તો જો હવે કચ્છનું કહે છે કે આપણા કચ્છની વિશેષતામાં એમ કહે છે કે કચ્છમાં 2 રણ જોવા મળે છે એક નાનું રણ અને એક મોટું રણ। હવે આપણે એમાં કચ્છની જોઈ તો એમાં એમ કે છે કે જે દરિયાનું પાણી છે એટલે કે 8 મહિના છે એ દરિયાનું પાણી છે એ રણ પ્રદેશમાં પથરાયેલું હોય છે અને 4 મહિના હોય છે એ પાણી શું થઈ જાય છે સુકાઈ જાય છે એટલે એમાંનો ભાગ કેવો થઈ જાય છે રેતાળ પ્રદેશ થઈ જાય છે એટલે કે મીઠું પાકતો ધોરો પ્રદેશ થઈ જાય છે અને આપણે સુરબારીનો પુર એટલે કે જે આપણું રણ હતું ચારેકોર આમ તો દરિયો જ હતો પણ ભૂસ્તરીય એટલે કે ભૂકંપને કારણે જે પાણી દરિયાની વચ્ચેથી થોડોક ભાગ જમીન હતી એ ઉપર આવી ગઈ અને એનો આકાર કેવો હતો કાંચબા જેવો લાગતો હતો એટલે એનું નામ કચ્છ પાડ્યું એવી માન્યતા એમ કે છે। પછી એમ કે છે કે આ જે દરિયોની કચ્છ જે વચ્ચેની જે ઉપસેલી જમીન છે એ અને ચારે બાજુ દરિયો છે તો એમાંથી આપણે ગુજરાતથી કચ્છની અંદર આવવા માટે સુરબારીનો પુલ બનાવવામાં આવ્યો છે કે એના દ્વારા આપણે ટ્રેન દ્વારા અથવા તો બસ દ્વારા આપણે કચ્છની અંદર આવી શકીએ છીએ। કચ્છની ઉત્તર પૂર્વમાં રાજસ્થાન આવેલું છે પૂર્વમાં બનારસકાંઠા આવેલું છે પાટણ જે પાટણ બનારસ અને પાટણ આવેલું છે પૂર્વ દિશામાં પછી દક્ષિણ અને પૂર્વમાં સુરેન્દ્રનગર દક્ષિણમાં કચ્છનો અખાત અને દક્ષિણ અને પશ્ચિમે અરબીય સમુદ્ર ગુગવતો હોય છે। તો આ એમની ભૌગોલિક પરિસ્થિતિનો અહીંયા પરિચય કરાવે છે। કચ્છમાં ખડીર એક એવો ભાગ છે કે જે ચારે તરફ રણથી ઘેરાયેલો છે આ રણમાં પાણી ભરાયેલું હોય છે। ખડીર બેટની વચ્ચે ધોરાવીરા નામે એક નાનકડું એવું ગામ આવેલું છે જે ઈસવીસન 1970-71માં ધોરાવીરા કેટલાક પુરાતત્વીય પુરાવા મળીને ખોદકામ કરતાં જમીનમાંથી સમગ્ર નગરની રચના અને એની વિશેષતા જોવા મળી છે તે હડપ્પીય સંસ્કૃતિની યાદ અપાવે તેવું છે। તો હવે જો આપણે આગળ પણ જોયું કે પહેલાં કચ્છ હતું એના પહેલે તો દરિયો જ હતો પછી ભૂસ્તળીયને લીધે જે ઉપસેલો ભાગ હતો
એ બહાર નીકળી આવેલો હતો બરાબર ને તો એમ કે છે કે જે 1977-71માં જ્યારે એમ કે પુરાતત્વોએ જ્યારે જમીન ખોદી તો ત્યાંથી શું નીકળ્યું આખું નગર નીકળી આવ્યું હતું એટલે એમ કહી શકાય કે કચ્છ અત્યારનું નથી પણ પ્રાચીન કાળથી પણ અહીં લોકોનો વસવાટ રહેતો હશે અને જે ધોરાવીરા નાનકડું એવું ગામ છે એ હડપિયા સંસ્કૃતિનું યાદ અપાવનારું એક ગામમાંથી નીકળી આવેલું જોવા મળે છે કચ્છના છેવાડે આવેલું ભારતનું પૂરા પ્રસિદ્ધ 68 તીર્થધામમાં આખું અઘણાતું નારાયણ સરોવર પણ આવેલું છે જેની ચારે બાજુ સમુદ્ર અને વચ્ચે એક પાણીનું સરોવર છે ત્યાંથી 2 કિલોમીટરની અંતરે કોટેશ્વર દરિયા કિનારે ગાજે છે એટલે હવે એમ કે છે એના સ્થળની વાત કરી તો કચ્છની સૌથી છેલ્લે પશ્ચિમમાં એમ કે છે કે 68 તીર્થમાંનું એક નારાયણ સરોવર નામનું એક મોટું તીર્થ આવેલું છે કે એને અને એ શું છે તો કે ચારેકો દરિયો છે અને વચ્ચે એક સરોવર છે તો એ નારાયણ સરોવરમાં આવેલું છે અને એનાથી 2 કિલોમીટર આપણે જઈએ આગળ તો એમાં કોટેશ્વર આવેલું છે જ્યાં કોટેશ્વર મહાદેવનું મંદિર પણ છે અને એની આજુબાજુ શું છે દરિયા કિનારો આવેલો છે કચ્છમાં આવું જ બીજું પ્રાકૃતિક સ્થળ ધીણોધરનો ડુંગર જ્યાં ગોરખનાથ તપસ્યા કરેલી અને હવે જો એને સ્થળોની વાત કરવામાં આવી છે કે કચ્છમાં કયું સ્થળ વખણાય તો કે એક તો 68 તીર્થમાંનું એક નારાયણ સરોવર એના ઉપરાંત ધીણોધર જે ડુંગર આવેલો છે ઊંચો એના ઉપર ગોરખનાથે તપસ્યા કરી હતી ઋષિએ તો એના એનું મંદિર પણ આવેલું છે તો ઉત્તરના રણ કિનારે કાળો ડુંગર બિરાજમાન છે કે કાળો ડુંગર પણ એક એવો મોટો ડુંગર છે જ્યાં ગુરુ દત્તાત્રેયના પગલાં છે કે ત્યાં તે પણ રહ્યા હતા તો એમના પર પગલાં કે એમનું મંદિર પણ જોવા મળે છે કચ્છ તો કચ્છની રાજધાની ભુજ શહેરમાં વસેલું જ ભુજિયા ડુંગર ઉપર જ્યાં ભુજંગનાગનું મંદિર છે તો એવી જ રીતે આપણે કચ્છની અંદર જોઈએ તો આપણી કચ્છની રાજધાની એમ કહીએ તો એ ભુજ શહેર તો ભુજ શહેર છે એ ક્યાં બાંધવામાં આવ્યું છે તો ભુજંગ ડુંગર છે ભુજિયો ડુંગર એની તળેટી નીચે આખું ભુજ શહેર વસેલું છે અને ભુજિયા ડુંગર ઉપર કોનું મંદિર છે તો કે ભુજંગનાગનું મંદિર આવેલું છે એની પર પ્રાચીન કથા છે તો એ આ જે એમના ભૌગોલિક સ્થળની સાથે સાથે એમના જે સ્થળો છે એમનો પણ અહીંયા પરિચય મેળવીએ છીએ આમ રણ દરિયો અને ડુંગર વચ્ચે વસેલા કચ્છ પ્રદેશને ભદ્રેશ્વર સુથરી કોઠારા જેવા સ્થાપત્યના ઉત્તમ નમૂના દર્શાવેલા છે જે જૈન મંદિરોમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે આ જે પવિત્ર સ્થળો છે એની સાથે સાથે એમ કે છે કે જે સ્થાપત્યના ઉત્તમ નમૂના પણ આપણે જોવા મળે છે કચ્છની અંદર તો એ કયા છે તો એક ભદ્રેશ્વર છે સુથરી છે કોઠારા છે તો ત્યાં જૈન મંદિરો પણ આવેલા છે તો એ પણ સ્થાપત્યના ઉત્તમ ઉદાહરણ પૂરા પાડે છે રવેચીમાંનું રમણીય સ્થાન હાજીપીર જેવા રણમાં વસેલી દરગાહ જેવા અનેક સ્થળોથી વિતરાયેલું આપણું કચ્છ આપણે અહીંયા જોવા મળે છે કંડલા કચ્છનું મુંબઈ પછીનું બંદરનું ગાંધીધામ કચ્છનું આધુનિક ગણાતું નગર છે અને પછી છે એ કંડલાના બંદરની વાત કરવામાં આવી છે કે જે મુંબઈ પછીનું બીજા નંબરનું મોટામાં મોટું બંદર હોય તો એ કચ્છની અંદર કંડલા બંદર છે અને જે ગાંધીધામ છે એ પણ એક આધુનિક નગર પણ કચ્છમાં જોવા મળે છે રણમાં રહીને લોકોની આજીવન સેવા કરનાર દાદા મેકરણ જેવા સંત કવિએ પણ કચ્છનું સાહિત્ય ઓળખાયું છે કે બીજું આપણે એમ જોઈએ કે કચ્છના સાહિત્યમાં જોઈએ તો જે મેકરણ દાદા હતા એ પણ આપણા કચ્છમાં થઈ ગયા અને એમનું પર જે સાહિત્ય છે એ પણ આપણે અહીંયાથી જોવા મળે છે જેવા પછીની ઘણા સાહિત્યકારે ભરતી આણી છે કે એના પછી તો ઘણા સાહિત્યકાર કચ્છમાં થઈ ગયા પણ જો આપણા જૂના અને પ્રખ્યાત હોય તો એ મેકરણ દાદા હતા જેમણે જીવતે સમાધિ લીધી હતી તો એ પણ આપણે કચ્છમાં જોવા મળે છે તો વહાલા સૌમિત્રી આ છે આપણા પ્રદેશની સુગંધ તું એ સુગંધ લેવા જલ્દી જલ્દી આવીશ ને રાહ જોઉં છું તારી મોટી બહેનનો વહાલ અને હવે આજે આખા કચ્છનું છે પ્રાકૃતિક ભૌગોલિક પછી એના સ્થાપત્યો બધીનો પરિચય કરાવી છે અને પછી એમ કહે છે કે તું આ કચ્છની સુગંધ લેવા એટલે કે કચ્છને જોવા એને કચ્છને માણવા માટે તું આવીશ ને અને પછી સમાપન કરે છે મોટી બહેનના વાલ કરીને તો આપણો આ પાઠ અહીં પૂરો થાય છે.